ભગવાન મહાવીરના સમયની વાત છે. રાજગૃહનગર એક શ્રાવક શ્રાવિકા રહેતા હતા, ધર્મ આરાધનમાં તત્પર હતા. પ્રભુનો ચાતુર્માસ રાજગૃહનગરમાં બહાર ઉદ્યાનમાં છે. શ્રાવક શ્રાવિકા ખૂબ ધર્મપરાયણ હતા. નિત્ય છ આવશ્યક દ્વારા પોતાના આત્મભાવની રક્ષા કરતા. એક દિવસ એવું બન્યું કે શ્રાવકને ક્યાંક બહારગામ ધંધા અર્થે જવાનું થયું અને શ્રાવિકા ગૃહકાર્ય જલ્દી જલ્દી પૂરું કરી અને પ્રભુ મહાવીરની દેશના સાંભળવા જાય છે. એ જાણતી હતી કે સુખ દુઃખના સમયે પ્રસંગે રિસ્પોન્ડ કરવા માટે બહુ ઓછો ટાઈમ મળે છે. પહેલાંથી પાક્કું કરેલું હોય, પહેલાંથી સમજો મેં તમને આપી રાખ્યું હોય કે આ પદ ગાવાનું છે, તો કેવા તૈયાર ને નિશ્ચિંત રહ્યો. અચાનક કહું તો ક્યાંક ના મળે તમને. તો એવી રીતે એને થયું કે જો પહેલાંથી હું પ્રભુનો બહુ પાકો કરી લઉં તો પ્રસંગે મને કામ લાગે. શ્રાવિકા તો જાય છે સમવસરણમાં. કલ્પના કરો હા, કેવા મજાના એ દિવસો હશે. શ્રાવક અનુમોદના અને ઈર્ષ્યા બંને કરે છે શ્રાવિકાને. આમ તો અનુમોદના જ છે, પણ એક મીઠી ઈર્ષ્યા. તે વખતના શ્રાવક શ્રાવિકાઓ વચ્ચે બી કેવો ધર્મ પ્રેમ રહેતો. તું વધારે લાભ લઈ જશે સત્સંગ આરાધનનો, અને મારે આ જવાબદારીના કારણે હું મિસ કરીશ. આ મિસ કરવું કેટલું આકરું લાગે છે ને, એટલો જ સંબંધ જોડાયો છે. મિસ કરવું પડે એ વાત અલગ છે, પણ કેટલું આકરું લાગે એના પરથી કેટલા ઊંડા ઉતર્યા છો ખબર પડે. શ્રાવક જાય છે બહારગામ ધંધા માટે, શ્રાવિકા જાય છે સમવસરણમાં પ્રભુ દેશને સાંભળવા માટે. બે દીકરા હોય છે, સ્કૂલમાંથી આવી ગયા છે. માતાને દેખતા નથી, કારણ કે માતાજી તો ત્યાં ગયા હતા. એની મા તો ગઈ હતી પ્રભુની વાણી સાંભળવા. તે છોકરાઓને થયું કે જેમ તમારા છોકરાઓ અહીંયા રમે છે ને, એવી રીતે છોકરાઓને થયું કે લાવ આપણે તળાવ પર સ્નાન કરવા જઈએ. મોટા દીકરાને સ્વિમિંગ આવડતું હતું, નાનાને નહોતું આવડતું, પણ બંને તળાવમાં પડ્યા. અને પછી ભમરી કે શું હોય એમાં નાનો ફસાયો, મોટો એને બચાવવા જાય છે પણ કરી શકતો નથી, બંનેની મૃત્યુ થઈ જાય છે. બંનેના મૃતદેહને ઘરે લાવવામાં આવે છે, થોડા મિત્રો ત્યાં હતા લાવે છે. શ્રાવિકા અત્યંત એલિવેટેડ સ્ટેટમાં સમવસરણથી પાછી ઘરે ફરે છે. અત્યારે તો એના રોમ રોમમાં મહાવીર છે. મહાવીરનું વચન ના મૃત છે. દરવાજો ખોલી અને જુએ છે તો બંને દીકરાઓ અને આખો ચાદરથી. અને વિકલ્પ થાય છે કે આવી રીતે કેમ આવા સમયે એમને સુવાનું મન થયું હશે, અને એ બી માથા પર આખું ઓઢીને. ત્યાં એક વ્યક્તિ કહે છે કે આવી ઘટના બની અને બંને મૃત્યુ પામ્યા છે. ભગવાન મહાવીરની વાણીથી જે એલિવેટેડ થયો હોય એને અ તો સૂજે, આ ના સૂજે, એને આર્ત ધ્યાન ના સૂજે, એને અનિત્ય ભાવના સૂજે. પ્રસંગ તો એ જ છે. કોક આવા દુઃખના પ્રસંગ બને તો નાસ્તિક બની જાય,
ભગવાન હોય તો આવું કેમ થાય, આટલો બધો ધર્મ આપણે કરીએ છીએ તો આવું આપણી સાથે કેમ થાય. પરિભ્રમણ બહુ લાંબુ છે. કોઈને થાય કે જે કર્મમાં હતું થયું, અને જીવન તો અનિત્ય છે, આત્મા અનિત્ય છે. આંખમાં એક ટીપુ નહીં. શાંત સુધારસનું પાન કરે છે આવા પ્રસંગે પણ. બારગામથી એમના પતિને આવવાનો ટાઈમ છે. ઓટલા પર જઈને બેસે છે, દરવાજો બંધ કરી દીધો છે. પતિ આવે છે, કહે છે, કેમ તારું મુખ થોડું કરમાયેલું છે, ગંભીર થઈ ગઈ છે ને? તો કે મને મનમાં એક દ્વિધા છે. શું કે બોલ? આવા પતિ પત્ની હતા તે વખતે, નો ટાઈમ નહોતા કહેતા. પત્ની પતિને કહે છે કે થોડા દિવસ પહેલાં હું પાડોશીને ત્યાંથી બે રત્ન લાવી હતી, બોરોડ, અને મેં એને વાપર્યા. અને આજે બપોરે એ પાડોશી આવીને એ બે રત્ન પાછા માંગે છે. તો મારા મનમાં દ્વિધા છે કે શું કરું. તો કે મૂર્ખી, જે આપણા નથી બે રત્ન તો આપી જ દેવા જોઈએ ને? તો કે તમે ચોક્કસ કહો છો ને માનો છો કે જે આપના ના હોય તેને રિટર્ન કરી દેવા જોઈએ? તો કે એમ જ હોય ને, આપણે દુઃખ ન થાય? તો કે ન જ થાય ને. તો કે અચ્છા, એમ કરીને દરવાજો ખોલે છે કે આ બે રત્ન થોડા ટાઈમ માટે મેરે દો અનમોલ રતન, થોડા ટાઈમ માટે મારી પાસે રહ્યા હતા, અને હવે એને લેવા કોઈ આવ્યો હોય તો એને સહર્ષ પાછા આપી દેવા જોઈએ કે અર્થ ધ્યાન કરવું જોઈએ? પતિ પણ સ્તબ્ધ થાય છે. પણ જેના ઉપર ભગવાન મહાવીરની છાયા હોય એનું આવું જ વલણ હોય ને, સંસ્કાર કરે છે. આજે સવારના જ હું બધા સંસ્કારોની વાત કરતો હતો, સવારના જ વાત કરતો હતો કે ઘણા બધા આપણો ઇન્ડિયન કલ્ચર કેટલું બધું સ્ટ્રોંગ છે. સંસારના બધા પ્રસંગોને માટે સંસ્કાર શબ્દ વાપરે છે. જન્મ થાય ત્યારે સંસ્કાર, પછી પેલું જનોઈનો સંસ્કાર, ઉપનયન સંસ્કાર કે શું કહેવું, પછી મુંડનનો સંસ્કાર, લગ્ન સંસ્કાર, લગ્ન પ્રસંગ ન કે લગ્ન સંસ્કાર કે, એમ કરતાં 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 છેલ્લું અંતિમ સંસ્કાર અગ્નિદાહ આપે તે. આટલું સુંદર આપણું કલ્ચર છે, રિલિજન નથી કલ્ચર છે. મને પેલા જર્મન લોકો પૂછે કે એવરીથિંગ ઇઝ ફાઇન, પણ વાય પીપલ ફોલ્ડ જોઈન ધ હેન્ડ્સ વેન દે લુક એટ યુ, યુ આર વેરી ગુડ. મેં તો નો નો, ધીસ ઇઝ નો રિલિજન, ધીસ ઇઝ અવર ઇન્ડિયન કલ્ચર. ઇન યોર કલ્ચર હેન્ડશેક, ઇન અવર કલ્ચર જેને અમે અમારાથી મોટા માનીએ, વી ફોલ્ડ ધ હેન્ડ્સ. પછી મા બાપ હોય, ગુરુજન હોય, વિદ્યાગુરુ હોય, કોઈ પણ હોય, અમે વિદ્યાગુરુને એમ ના કહીએ કે આરતીમાં અહીંયા ના ઊભા રહેવાનું, અહીંયા ઊભા રહેવાનું, એવું અમે વિદ્યાગુરુને ના કહીએ, અપમાન છે. એ વિદ્યા આપે ત્યારે જ આપણે વિનય કરવાનો, એમ નહીં, એને માત પ્રત્યે સતત વિનય હોવો જ, નહીં તો તત્વાર સૂત્ર ઉડી જશે હા તમારા મગજમાંથી. વિનય જેટલો હશે એટલું જ રહેશે. તો મેં તો અમારું તો કે ઓ ધીસ ઇઝ નોટ રિલિજન, ધીસ ઇઝ યોર કલ્ચર. મેં તો યસ, ધેર ઇઝ નથિંગ ટુ ડુ વિથ રિલિજન, this is our culture. Because then it sets in my mind, because they are Germans, they are a little scared of leaders, because they have had a very bitter experience of following a leader who misled them, Hitler. So now they don't like any leaders in their life. એટલે કેટલું ધીમે ધીમે એમ કે ગુરુ ઇઝ જસ્ટ અ કોચ, એન્ડ ઇન એવરી ફિલ્ડ વી નીડ અ કોચ, ડ્રાઇવિંગ અ કાર ઓલ્સો વી નીડ અ કોચ. કેટલાક પ્રત્યેક બુદ્ધ હોય પછી આમ આમ જાતે જાતે જ આમ દબાવતા દબાવતા શીખી જાય,
કેટલા તો સ્વયંભૂત હોય, મને લાગે જન્મથી ડ્રાઇવિંગ શીખીને આવ્યા હોય. તો વાત તો એ છે, અગ્નિ સંસ્કાર જે કરવાનો હતો તે આખી અંતિમ વિધિ પૂરી કરે છે, પતિ પાછો આવે છે સ્મશાનથી, પત્નીને કહે છે આટલી નાની વયે આ બે દેહ ત્યાગ કર્યો, ઉઠમણુંનું શું આપણે કરશું? તો કે આપણે ભગવાન મહાવીરના શિષ્યો છે, આપણે જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો કાલે સવારે સમવસરણમાં જઈને પ્રભુ મહાવીર પાસે બંને દીક્ષિત થઈએ, બંને દીક્ષા લઈ આ વૈરાગ્યના પ્રસંગમાંથી પોતાની ભોગ વાસનાને ઓવરનાઇટ રેપ કરી આત્મકલ્યાણ સાધ્યું. અનિત્યાદિ ભાવનાઓ આપણને આર્ત રૌદ્ર ધ્યાનમાંથી બચાવે છે, પ્રસંગોમાંથી નહીં બચાવે. સુખ દુઃખના પ્રસંગો આવશે, કારણ કે અનિત્યતા એ તો પદાર્થનો ફિક્સ રેટ છે, પણ એવા પ્રસંગે ગૂંચવાય ના જઈએ, ફસાય ના જઈએ. ચક્રવ્યૂહ જેમ ભાઈએ કીધું તેમ એમાં નહીં. અનિત્ય ભાવનાના ત્રણ શ્લોક આપણે જોયા, પહેલામાં શરીર પ્રત્યે શરીરની અનિત્યતા, પછી ચાર બીજા લીધા, આયુષ્ય, સંપત્તિ, પંચેન્દ્રિયના વિષય અને સંબંધો, મિત્રો ઇત્યાદિ. અને ત્રીજા શ્લોકની અંદર જે અમુક અલ્પકાલવર્તીય જે પ્રસંગો છે તે લીધા. પહેલાં તો અંદર લોંગ રન છે, યૌવન, વિષય, ભોગ ઇત્યાદિ, પણ જે સવારથી સાંજમાં જેની અનિત્યતા સમજાય એવી વાત કરી, અને અનિત્ય ભાવનાનો પરિચય ઉપાધ્યાયજીએ આપણે આપ્યો. હવે એ જ અનિત્ય ભાવના સુદૃઢ કરવા માટે ગેય અષ્ટકની રચના કરી, આઠ શ્લોકની રચના કરી, સુંદર રીતે ગાઈ શકાય, મુખપાઠ કરી શકાય એવી રીતે એની રચના કરી, અને એની અંદર અનિત્યતાનો બોધ વધારે સ્પષ્ટ કર્યો. એ જ વાતો છે, પણ જુદા જુદા તર્ક, જુદા જુદા દૃષ્ટાંત, જુદા કલ્પના ચિત્રો દ્વારા આ વાત સેટ કરવા માટે આઠ કડીનું અષ્ટક છે, અને એક ધ્રુવપદ છે, એટલે આપણા માટે તો નવ થઈ ગયા. પણ અષ્ટક કેમ બોલું છું, કારણ કે થ્રુઆઉટ સોલે સોલ ભાવનામાં આ આવું કાવ્ય છે, પણ એક ધ્રુવપદ જે દરેક વખતે ગાવાનું, અને પછી બીજા બધા આંતરા. તો આપણે આ નવમાંથી આજે ચાર કરવાનું, એક ધ્રુવપદ પહેલું, બીજું અને ત્રીજું, અને કડી બોલીએ કે શ્લોક બોલીએ, અને કાલે સવારે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો એમ પાંચ કરશું. તો આજે આપણે ચાર જોશું, એક ધ્રુવપદ અને ત્રણ બીજા શ્લોક, ચાર. પહેલાં બે તો જાણે સમરી જ ન હોય એવા છે, અને ત્રીજા ચોથાને બરાબર ગંભીરતાથી સાંભળવા અને ધારણ કરવા યોગ્ય છે. ગેય અષ્ટક શરૂ. જાણી જીવિત
હે મૂળ જીવ, તારા મનમાં પરિવાર આદિ બધા સાંસારિક વૈભવોનો વારંવાર વિચાર કરી વ્યર્થ મોહ પામે છે. તારું જીવન ડાભના પાંદડા પર રહેલા જલબિંદુ જેવું છે, ક્ષણિક છે. આપણી ખોટી માન્યતાઓ ધક્કો લાગે એ માટે આ ગેયાષ્ટકની રચના થઈ છે. વારંવાર એમાં હે વિનય એવું સંબોધન આવે છે, જે બતાવે છે કે વિનયવિજયજી મહારાજ શ્રોતાને મૂઢ નથી કહેતા, પોતાને મૂઢ કહે છે. પોતાને સંબોધીને આ ગેયાષ્ટકની રચના જાણે કરી હોય, કારણ કે વારંવાર હે વિનય આ સંસ્કૃતમાં પણ વિનય શબ્દ છે બીજી લાઇનમાં, તે પોતાને સંબોધીને કહે છે કે હે મૂળ. મૂળ એટલા માટે આટલું બધું જ્ઞાની પાસે સાંભળ્યું, સમજ્યું, સ્વીકાર્યું, છતાં ભૂલ કરે છે. અને એકની એક ભૂલ વારંવાર કરે છે અને પશ્ચાતાપને પ્રાયશ્ચિતનો ડોલ કરે છે. એકવાર લે એ બરાબર, બીજી વાર લે એ દંભ. એકવાર પ્રાયશ્ચિત ભૂતકાળના પાપનું લે, પણ વારંવાર કરે છે એટલે એના માટે મૂળ શબ્દ જે પરમ કૃપાળુદેવે ક્ષમાપનાના પાઠમાં પણ મૂક્યું છે, હે મૂળ. મૂળ છે ને, હું મૂળ છું, નિરાશ્રિત છું, મૂળ છું, કારણ કે હું એકને એક ભૂલ વારંવાર કરું છું, પાછો એના ઉપર દંભ કરું છું કે મારે સુધરવું છે. સુધરવા માટે જાગૃતિની એક ક્ષણ છે, પણ હજી એ દોષ ભાસ્યો નથી. દોષ અત્યંત દુઃખરૂપ ભાસ્યો નથી. આ દોષનું અનંતકાળનું પરિભ્રમણ એને માન્યું નથી, તેથી વારંવાર એકની એક ભૂલ કરે છે. એટલે હે મૂઢ મોયાસી મુદા એમ પોતાને સંબોધીને કહે છે. હે મૂળ જીવ, તારા મનમાં પરિવાર આદિ બધા સાંસારિક વૈભવોનો તું વારંવાર વિચાર કરી વ્યર્થ મોહ પામે. કેમ? તે સાચી જગ્યાએ શાશ્વત ઉપર મોહ કર્યો હોત, એમ એટલે પ્રીતિ, તો વ્યર્થના શબ્દ મુકત. પણ જ્યારે તું જાણે છે કે આ બધું ક્ષણિક છે, વિનાશી છે, છૂટી જવાનું છે, કાં તો તું છૂટો થઈ જશે, કાં તો એ તારાથી છૂટું થઈ જશે. તારો બંગલો કોઈ વાર રહે તું નીકળી જશે, અને કોઈ વાર તું હોય અને તારી સંપત્તિ છૂટી જશે. કોઈને કોઈ રૂપે આ સંબંધ શાશ્વત નથી, એના આધારે જીવાય નહીં, સલામત પોતાને મનાય નહીં, અને એમાં સુખ બુદ્ધિ રખાય નહીં. છતાં હે જીવ, તું એકને એક ભૂલ વારંવાર કેમ કરે છે? દુઃખ પ્રસંગનું નથી, દુઃખ મમત્વનું છે. કેટલાક લોકોને મેં જોયા છે, 5-5 કરોડનું નુકસાન થાય તો પણ સ્વસ્થ હોય, અને કેટલીક બહેનોને મેં જોયું છે કે એક રકાબી ફૂટી જાય તો કલ્પાન કરી મૂકે, અને જો વહુથી થયું હોય તો ભગવાન ઝંકાર આમ તોફાન ઊભું થઈ જાય. કેટલા નહીં આવે બેન રકાબી તમારી ત્યાંની તો વખણાય ને, બધી કટલરી ને બધું વખણાય ને, ક્રોકરી બી વખણાય, કટલરી બી વખણાય, તમારા દેશનું તો, બેલ્જિયમની તો ગ્લાસનું બધું. કેટલા ની રકાબી મળે રૂપિયામાં કયો ને? 600-700 રૂપિયા માટે બેન તમે બંને વહુઓને ખખડાવી દીધી. અને કેટલી વખત કરોડો રૂપિયાનું નુકસાન તમારા કુટુંબમાં નથી થયું, લાખોમાં તો થયું હશે ને. લાખોનું નુકસાન તમે પચાવી ગયા, અને એક 600 રૂપિયાની રખાવી તમને લાગે છે કે આ નુકસાન એ પ્રોબ્લેમ હતો, કે કાં તો પેલી બે માટે દ્વેષ હતો, કે પછી પેલી રકાબી માટે અત્યંત મોહ હતો,
કેસ પછી સામે બન્યું છે એટલે પેલું બેંક ટુ બેંક થઈ ગયું હોય એટલે વાંધો ના આવ્યો હોય અને રકાબી તારી આંખ સામે ફૂટી હોય એવું બને છે. એ જીવતું વ્યર્થ મોહ કરે છે. આ તારે જે શિક્ષણ આપવું જોઈએ ને ટ્રેનિંગ આપવી જોવા એના નામે તે ઘણા કંકાસ કર્યા. તું વ્યર્થ, તારું જીવન વ્યર્થ જઈ રહ્યું છે. ચાર ચાર છ છ કલાક 10 યુરો પાછળ કાઢે છે તું તો. તને ન મનુષ્ય ભવની કિંમત છે, ન સદગુરુના વચનામૃતની કિંમત છે, ને ન તારા શાશ્વત આ ધ્રુવ ધામની તને કિંમત છે. ને આ તમને વધારે સારી રીતે સમજાય એટલે એક બીજું એક એક દ્રષ્ટાંત આપ્યું. કેટલા સુંદર કલ્પના ચિત્ર નથી લાગતું નથી તમને? સંધ્યાના રંગ આજે બધા જોતા હતા કે નહીં? સંધ્યાના રંગ, હા મેં તો બતાવ્યા, સી 7 કલર્સ. નીચે એકદમ બ્લુ હોય, પછી યલો હોય, ઓરેન્જ, વિબ ગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, વિબ ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ, વિબ ગ્યોર. આમ કેટલા સુંદર કલર્સ હોય બધા. અને 5 મિનિટમાં લાઇટ કરો, લાઇટ કરો, લાઇટ કરો, તમે કેવું પડે અંધકાર. આ બધું આ જે બધા ઉપમાઓ એ કલ્પ, શું કહેવું ઉપાધ્યાયજીમાં છે. હી વોઝ સચ અ, હી ઇઝ સચ અ ગુડ સાયકોલોજિસ્ટ, બિકોઝ બરાબર તમારી મનની ગતિને પકડી શકે છે કે રકાબી માટે તમે કંકાસ કર્યો અને રકાબી માટે તમે વહુને કીધું જા સામે ચાલી જાવ મારી સાથે ના રહે રકાબી. રકાબીનું તો નામ છે, તમારે જે જે કર્યું એ યાદ કરી દેજો કે આટલી ચીજ માટે આ મમત્વ ને તો શું કાંઈ નહીં. અને મેં ફોડી હોત તો એ રકાબી. વર્ષે એકવાર તો તમારે તો ભોજન કરવા આવું છું, હા તો મારાથી ફૂટી હોત તો મમત્વને તમે દબાવી દેત, બોલતે નહીં કહીએ. વ્યર્થ મોં કરે છે. જો તને સમજાવો, ઉપાધ્યાયજી મહારાજ સાયકોલોજિસ્ટ છે, તારી મનની ગતિ બરાબર સમજીને અહીંયા મૂકે છે. સાથે સાથે કેવા ઉત્તમ પ્રકારના કવિ છે, એમની કલ્પના શક્તિ જુઓ. આ વાત સમજાવવા માટે કેટલી સુંદર ઉપમા આપી છે, એટલે કવિ જ કરી શકે કારણ કે એના પાસે કલ્પના શક્તિ જોઈએ એક્સપ્રેસ કરવાનું, બટ ઇન અ વેરી ઇન્ટરેસ્ટિંગ વે. એ કવિની શક્તિ છે. અને તને હાજ પાડવી પડે અને તને સેટ થઈ જાય એવા તારી મનની વાત જાણીને મૂકી દીધી છે. એટલે સાયકોલોજિસ્ટ કહું કે કવિ કહું, ઉત્તમ પ્રકારના આપના જ્ઞાની પુરુષો કોઈ વાર યુનિવર્સિટી ડિગ્રી હોલ્ડર્સ ન હોય, એ લોકોએ કોઈ વાર એમએ ઇન સાયકોલોજી ન કરી હોય, પણ ડોક્ટરેટ ઇન સાયકોલોજી કરતાં પણ વધારે આપણને જાણે છે, આપણા મનને જાણે છે. એવું તમને ઘડી ઘડી ભાસ્યું છે કે નહીં? તમારે એમને મનપૂર્વક જ્ઞાની માનવાનું જરૂર નથી, એમના શુદ્ધ તત્વની અનુમોદના કરો, પ્રશંસા કરો. એમના શુદ્ધ અસ્તિત્વમાં કેટલી સૂક્ષ્મતાથી આપના ભાવો પકડાય છે, કેવા સરસ મુકાય છે અને કેટલું સરસ ઉદાહરણ દ્વારા મુકાય છે. કે પેલું આમ આપણે ફિક્સ રેટ કેવું સેટ જાય છે, એવી રીતે કેવું આપણે સેટ થઈ જાય, એટલું સુંદર રીતે વાત. તો કે આ સર્વ સંયોગો કેવા છે એની ઉપમા જુઓ. સોરી, દાભના પાંદડા પર રહેલા જળ બિંદુ જેવું ક્ષણિક છે.